રાજ્યના ભાવમાં વરસાદ થવાની શક્યતા છે. હમણાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં જનધનની હાનિ થવામાં છે. ત્યારે હવે વધુ વરસાદ અંગે જોઈએ તો તારીખ 6 અને 7 આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં, અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અત્યારે હાલમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં એક વાહન લગભગ 7-8 તારીખે સક્રિય થાય છે, જે ઓડિશાના માર્ગમાં છે, વિશાખાપટ્ટનમમાં થઈ અને એક મધ્યપ્રદેશના ભાગમાં આવશે. અરબી સમુદ્ર પર એક વાહન આવશે. આ બે વાહનોના કારણે પણ તારીખ 8-14 વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ વખતે લગભગ રથયાત્રાના દિવસે વાદળો આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અને ક્યાંક સાટા થવાની શક્યતા રહેશે. પરંતુ અષાઢી 5મે વીજળી થવાની શક્યતા રહેશે અને વરસાદ જે છે તારીખ 14 બાદ પણ તારીખ 22 સુધીમાં ભેદભીત ભાગમાં વરસાદ થતો રહેશે. પણ ત્યાર પછી જે બંગાળ સાગરમાંથી જે સક્રિય થયું છે અને ત્યાર પછી જે બહારનો સક્રિય થાય છે ત્યારે પુનઃ દક્ષિણ ગુજરાત લગભગ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પુનઃ થવાની શક્યતા છે.